साबरकांठा जिल्लाना प्रांतिज खाते मुस्लिम बिरादरो द्वारा आ वर्षे ईदना तहेवारनी सादगी भरी रीते उजवणी करी तो मोबाइलना माध्यमथी एकबीजाने ईद मुबारक पाठवी हती तो बजार सहित मुस्लिम विस्तारोमां पण सोशियल डिस्टन्स जोवा मळ्या हता। देश सहित विश्वमां हाल कोरोनानी महामारी फैलाई रही छे, जेने लईने भारत सरकार द्वारा संक्रमण ओछू रहे ते माटे एक पछी एक लॉकडाउन जाहेर करवामां आव्या छे। लॉकडाउनने लईने धंधा रोजगार ऊपर पण असर पड़ता लॉकडाउन 4 માં तमाम धंधाओ फेक्टरीओ पण शरतोने आधीन खोलवामां आवी रही छे। तो लॉकडाउन वच्चे अनेक त्योहारों पण आव्या, जेमां देशमां रहेता दरेक समाजना लोकोए पोताना त्योहारों संक्रमणने अटकाववा सादगी भरी रीते मनाव्या छे। त्यारे मुस्लिम धर्ममां पण दर वर्षनी जेम धमधम पूर्वक उजवणी करवामां आवे छे अने तेओ आ त्योहार ईदनी नमाज साथे ज उजवणीनो प्रारंभ करे छे। આ વર્ષે કોરોના જેવી વૈશ્વિક મહામારીને લઈ મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ સહિત આગેવાનો દ્વારા સરકારની પડખે રહી દેશના તમામ સમાજની સાથે રહીને તેઓએ પણ ઈદની ઉજવણી મોકૂફ રાખી હતી। તો પ્રાંતિજ ખાતે રહેતા મુસ્લિમ સમાજના અગ્રણી અને શાંતિદૂત એવોર્ડ વિજેતા રહીશભાઈ કસબાનીએ પણ સમાજના લોકોને ઘરોમાં રહી ઘરોમાં જ નમાજ અદા કરવાની અપીલ કરી હતી, તેમજ મળવાનું ટાળવું તથા હાથ ન મિલાવવા, ગળે ન મળવું જેથી કરી ઘરોમાં રહીને તહેવાર મનાવો તેવું જણાવ્યું હતું। પ્રાંતિજ ખાતે રહેતા મુસ્લિમ બિરાદરો દ્વારા પણ આ વર્ષે ઈદની સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। તો દેશની એકતામાં એક મોરપીછ ઉમેરી દેશ માટે મારો રંગીલો દેશની એકતા અખંડિતતા જોવા મળી હતી। તો પ્રાંતિજ પીઆઈ MD ચંપાવત અને પ્રાંતિજ PSI BD રાઠોડ દ્વારા પ્રાંતિજ સહિત વિસ્તારોમાં કોરોના અને ઈદને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। આજના રમજાન ઈદના ઈદ ઉલ ફિત્રના પવિત્ર પ્રસંગે સર્વે નાગરિકોને, ભારતવાસીઓને તથા જિલ્લાના તમામ નાગરિકો અને પ્રાંતિજના નગરજનોને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા પાઠવું છું। વર્તમાન સંજોગોને કારણે રૂબરૂ મુલાકાત શક્ય નથી રહી તે બદલ હું ખૂબ દિલગીર છું અને સૌને પોતપોતાના ઘરે રહી અને ઈબાદત કરવાની અપીલ કરું છું અને એ સાથે જ અલ્લાહ તાલા પાસે સૌ દુઆ માંગે કે આપણો દેશ, આપણી પ્રજા અને આપણા સૌ નાગરિકો ક્ષેમકુશળ આ પરિસ્થિતિમાંથી સારી રીતે બહાર આવે અને સૌ તંદુરસ્ત રહે તેવી અલ્લાહ પાસે દુઆ કરે અને હું પોતે પર દુઆ માંગુ છું। જય હિન્દ, જય ભારત।